આખા રાજ્યની શિક્ષણની વ્યવસ્થાને મોનિટરિંગ અને કમાન્ડ કંટ્રોલથી સુધર બનાવવામાં આવી છે એના માટે એકસો અઠ્યાસી કરોડની જોગવાઈ જે એક્રિડેશન આપણને મળે છે એના માટે પણ જોગવાઈ માન્ય અધ્યક્ષશ્રી મધ્યાહન ભોજન યોજના અને અંગ સંગ અન્ન સંગમ યોજના જે આપણે ચલાવીએ છીએ બાળકો માટે તાજુ પૌષ્ટિક રાધેલો દરરોજ મેનુ બદલાય એવો સુંદર ખોરાક પીરસીએ છીએ એના માટે નવસો ને કરોડની જોગવાઈ સાત જિલ્લાઓમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં ચારસો ને ચાર મધ્યાહન ભોજન કેન્દ્રોમાં કિચન શેડ રસોડાના છાતના રસોડું બનાવવા જોગવાઈ કરી છે એનો પંચાવન હજાર બાળકોનો લાભ મળશે રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ખાનગી શાળાઓમાં જે વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે છે એ ગુજરાતની સંખ્યા ચાર લાખ બાવીસ હજાર છે એમને આપણે એમની ફી આપીએ છીએ યુનિફોર્મ આપીએ છીએ સ્કૂલ બેગ બૂટ મોજા બધું આપીએ છીએ અને એમના માટે દર વર્ષે પાંચસોને પચાસ કરોડ આપણે વાપરીએ છીએ એની પણ આ વખતે જોગવાઈ કરી છે નવી આધુનિક શિક્ષણ વ્યવસ્થા પંદર હજાર વર્ખંડોમાં છ લાખ બાળકો માટે જ્ઞાનકુંજ આધુનિક ટેકનોલોજીનું સાથેનું શિક્ષણ આપવા એકસો પચીસ કરોડની જોગવાઈ કસ્તુરબાગ ગાંધી વિદ્યાલય રેસિડેન્ટી સ્કૂલ બસોને ચાલીસ વિસ્તારમાં જે ચાલે છે એમાં બાવીસ હજાર કન્યાઓ માટે વિના મૂલ્યે રહેવાની જોગવાઈ પંચ્યાસી કરોડ ભોજન પણ એમાં આવી જાય ઘરથી સ્કૂલનું અંતર એક કિલોમીટરથી દૂર હોય તો એવા બાળકોને આપણે વાહન વ્યવસ્થા આપીએ છીએ એની જોગવાઈ છાસઠ કરોડ જે દિવ્યાંગ બાળકો એક લાખ બાવીસ હજાર ચારસો ને પચાસ અભ્યાસ કરે છે એમને એ દિવ્યાંગ બાળકોને દ્રશ્ય અને શ્રાવ્ય એવા આધુનિક સાધનો આપવા માટે જોગવાઈ પચાસ કરોડ એટલે દિવ્યાંગ બાળકોને પણ આપણે નવી પેઢીને પ્રોત્સાહન આપી આગળ વધારીએ છીએ વ્યારા ખાતે ચૌદ કરોડ રૂપિયાના ખર્ચે નવું જિલ્લા શિક્ષણ ભવન બનાવવામાં આવશે અને તાલીમ વ્યવસ્થા માટે ચાર કરોડ ફાળવ્યા છે કોલેજોમાં પ્રવેશ મેળવતા ત્રણ લાખ વિદ્યાર્થીઓને દર વર્ષે અમારી સરકાર ટેબ્લેટ આપે છે એના માટે બસો કરોડની જોગવાઈ કરી છે ટેકનિકલ શિક્ષણમાં પણ બાંધકામ માટે નવી ટેકનિકલ હાઈસ્કૂલો બનાવવા જૂની નવી બનાવવા એકસો ને પંચાવન કરોડની જોગવાઈ છે યુનિવર્સિટી માટે બસો ને કરોડ છે યુનિવર્સિટીમાં શોધ અને સંશોધન જેને રિસર્ચ કહેવાય એવું કામ કરતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન માટે વીસ કરોડની જોગવાઈ આપણી ટેકનોલોજી યુનિવર્સિટી રેખાવાડા ગાંધીનગર એ બની રહી છે એના મકાનો માટે પંચોતેર કરોડની જોગવાઈ ટેકનિકલ શિક્ષણ હેઠળ બધી જ વ્યવસ્થા આપવા લેબોરેટરી પુસ્તકો એના માટે ઓગણસાઇ કરોડની નવી જોગવાઈ સ્ટડી ઇન ગુજરાત પરદેશના વિદ્યાર્થીઓ પણ ગુજરાતમાં આવીને અભ્યાસ કરે અને શિક્ષણનું ઇન્ટરનેશનલ આપ ગુજરાત બને એ માટે પણ અમે પ્રયત્નો કરી રહ્યા છીએ એની જોગવાઈ કાછલ મહુવા ડીડિયાપાડા અને ખેરગામ ખાતે હયાત સરકારી કોલેજમાં નવી જોગવાઈ છે અમારા મંત્રી શ્રી ગણપતભાઈની અને વિસ્તારના ધારાસભ્યશ્રીઓની ખૂબ લાગણી હતી આદિજાતિ વિકાસ પરિષદની પણ લાગણી હતી એટલે કાછલ મહુવા ડેડિયાપાડા અને ખેરગામ જે હાલ સરકારી કોલેજો ચાલે છે એમાં વિજ્ઞાન પ્રવાહની નવી કોલેજો શરૂ કરવામાં આવશે અને નવી સાત સરકારી ગ્રાન્ટિન એડ વિજ્ઞાન પ્રવાહની કોલેજો રાજમાં જુદા જુદા સ્થળે શરૂ કરવામાં આવશે એ માટે સાત નવી ગ્રાન્ટિન એડ કોલેજો માટે પણ જોગવાઈ કરી છે સ્કૂલ ઓફ ડિફેન્સ ડિફેન્સ સ્ટડીઝ આપણી જે ડીઆરડીઓ છે જે રક્ષણના લશ્કર માટે સલામતી માટે આધુનિક સાધનો બનાવે છે એ ડીઆરડીઓએ આપણને ઓફર કરી કે અમે ગુજરાતમાં તેજસ્વી વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા માગીએ છીએ માર્ગદર્શન આપવા માગીએ છીએ એટલે આપણે ગુજરાત યુનિવર્સિટી પસંદ કરી છે અને ત્યાં ડીઆરડીઓની મદદથી ઉચ્ચ ટેકનોલોજી હાઈ ટેકનોલોજીકલ ઇન્સ્ટ્રુમેન્ટો સાથે શિક્ષણ આપવામાં આવશે એની જોગવાઈ કરી છે આઈટીઆઈ રામ ખાતે ડીઆરડીઓના સહયોગથી એ પણ જોગવાઈ કરી છે ડિજિટલ એજ્યુકેશન ફંડ એના માટે પણ જોગવાઈ કરી છે સ્ટાર્ટઅપ મોદી સાહેબે ખૂબ મોટો કાર્યક્રમ દેશમાં શરૂ કર્યો છે યુવાનોને તક મળે માટે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન માટે ચૌદ લાખ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન માટે વીસ કરોડની જોગવાઈ મુખ્યમંત્રી યુવા સ્વામન સામાજિક સમરસતા દરેક જ્ઞાતિ જાતિ સમાજનો આ સરકાર ઉપર અધિકાર છે એ રીતે જે અમે યોજના અમલમાં મૂકી છે એના માટે નવસો પાંત્રીસ કરોડની જોગવાઈ